बात यही है मेरे भाई बहन। भगवान के वाचे विश्वोत्पत्त्यादि हेतवे, उत्पत्ति स्थिति अने लय जेनु कारण छे एवो भगवान। હું તો ત્યાં સુધી કહીશ કે જેનાથી બધું જન્મે છે, જેનાથી બધું જીવે છે અને જેનાથી બધું જાય છે એવા ઈશ્વર। કોઈ આને ભગવાન કહે છે, કોઈ આને બ્રહ્મ કહે છે, કોઈ આને પરમ તત્વ કહે છે, કોઈ આને કૃષ્ણ કહે છે, કોઈ આને સ્વામિનારાયણ કહે છે। મેરે ભાઈ બહેન, કોઈ આ જ તત્વને ગોવિંદ કહે છે, કોઈ ગોપાલ કહે છે, અંગ્રેજી ભાષા જે જાણકાર હોય ઘણા ઘણા ભગવાનને ગોડ કહે, પણ આ બધાના અર્થ મેરે ભાઈ બહેન એક થાય છે। જો અંગ્રેજી ભાષાનો જે ગોડ શબ્દ છે એના આલ્ફાબેટ તમે લો જી ઓ ડી, આનો અર્થ એ થાય છે, જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર, આનું નામ છે ભગવાન। જનરેટર શું કરે? સર્જન કરે। ઓપરેટર શું કરે? સંચાલન કરે અને ઈશ્વર બધું નાશ કરે। આ ભગવાન છે। તમારો થોડોક સહારો લઉં, ભગવાનનું એક નામ છે પરમાત્મા। ગુજરાતી ભાષાની અંદર તમે લખો તો આમ લખાય, પણ ગણિતની ભાષામાં લખો તો ઊભું લખાય। ઊભું પરમાત્મા લખો, થોડુંક સમજાવું। પરમાત્મા તમે ઊભું લખો, પ બનાવો એટલે શું થાય? પાંચડો બનાવો એટલે શું થાય? પ બનાવો એટલે પાંચ, પછી નીચે ર બનાવો એટલે શું થાય? ગણિતની ભાષામાં બે, પછી નીચે પાછો મા બનાવો તો ચાર અને બે લીટા, બે લીટા એટલે અર્ધો, પછી પરમાત્મા એટલે અર્ધો ત, એની નીચે તમે અર્ધો ત બનાવો એટલે આઠ થાય, અને વળી પાછો મા એટલે સાડા ચાર। થોડી ગણતરી કરો તો પ એટલે પાંચ, બે ર એટલે બે, પાંચ ને બે સાત, પછી માં એટલે સાડા ચાર, સાતમાં સાડા ચાર ભેળવું, પ્લસ કરો તો થોડુંક મને કહેજો, મારું ગણિત કાચું છે એટલે કેટલા થાય? સાડા અગિયાર, સાડા અગિયાર ની અંદર પાછા આઠ ભેળવો, અર્ધો ત એટલે આઠ, કેટલા થશે? સાડી ઓગણીસ, અને છેલ્લો પાછો પરમાત્માનો માં એટલે ચાર અને અર્ધો ભેળવો, કેટલા થાય? ચોવીસ। બસ આ ચોવીસ અવતારોનો સમૂહ એટલે પરમાત્મા। ચોવીસ અક્ષરની મેરે ભાઈ બહેન ગાયત્રી આવે છે, અને ગાયત્રી ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આજ કથાનો પહેલો દિવસ છે, જ્યાં સુધી યજ્ઞ સંપન્ન થાય અને મેરે ભાઈ બહેન જો આ ગાયત્રી ગાવામાં આવે ને તો મનમાં કરેલા મનોરથો સફળ થાય છે, માની કૃપા થાય છે। તુલસીદાસજીને લખી નાખવું પડ્યું, અક્ષર ચોવીસ પરમ પુનીતા